હવે આગળ વાત કરીએ ઉનાની. ઉનાના તુલસીશ્યામ રોડ પર પાણી પુરવઠાની ઓફિસ સામે ભર ઉનાળે નીર વહેતા થયા. ઉના શહેરના રોકડિયા હનુમાન પાસે આવેલ પાણી પુરવઠાની ઓફિસ પાસે જ પાણીના પાઇપનું ભંગાણ થતાં લાખો લીટર પાણી રોડ ઉપર વહી રહ્યું છે અને તેને કારણે રોડને પણ નુકસાન થતું હોય અને તેને કારણે અકસ્માતની ભીતિ સર્જાતી હોય. તેમ છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આ પાઇપલાઇનનું પાણી બંધ કરી તેનું સમારકામ કરવામાં આવતું નથી. ઉના શહેરના પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરની કચેરી રોકડિયા હનુમણ પાસે આવેલ છે. અહીં સાસવારે પાણીની લાઇન લીકેજ થવાના બનાવ બને છે અને હજારો લીટર પાણી વેડફાય છે. તેમ છતાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. જો પાણી પુરવઠા ખાતું પોતાની ઓફિસની પાસેની પાઇપલાઇનનું સમારકામ કરવામાં અસમર્થ હોય તો શહેરના તેમજ ગામડાઓની પાઇપલાઇનની શું હાલત હશે? હાલ ઉનારો આવતા છેવાડાના ગામડામાં પીવાના પાણીની અછત છે ત્યારે આ પાણીનો બગાડ કેટલો યોગ્ય? હાલ અહીં ભર ઉનારે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાયલ બાંભણિયા, ZS TV, ઉના. પાણી નીકળે છે એના વિશે તમે શું કહેવા માંગો છો? આ રોજનું જો અહીંથી મેઇન માર્ગ છે ને રસ્તામાં પાણી એક્સિડન્ટ થાય ને પ્લસ પાણીની અત્યારે ઉનાળો હોવા છતાં, લોકડાઉન હોવા છતાં પાણીનું અહીંયા અવારનવાર ઘણા સમયથી હું નીકળું પણ એટલું એટલું એક મોટરનું પાણી દરરોજ નીકળે છે. હા હા, એની હિસાબે વાહન એના વિશે રોડમાં ને કેવી તકલીફ પડે છે તમને? રોડમાં અત્યારે ખાડા પડી ગયા છે ને પ્લસ પાણી નીકળી જાય છે. અમે તંત્ર ક્યાંય કરે તો સારું કહેવાય એમ.